હવે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની વકી તેમણે કહી છે દક્ષિણ ગુજરાતમાં છ થી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે સુરત સહિતના ભાગોમાં ચારથી પાંચ ઇંચ વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે વાત કરીએ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તો ત્યાં એક ઇંચ જેટલો વરસાદની વકી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ગુજરાતમાં ચોમાસું મનગતિનું થયું હતું હવે વિદર્ભમાંથી થોડુંક આગળ વધ્યું છે પરંતુ આ ચોમાસું જે છે એ હાલમાં આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ આહવાડક ટાક વરસાદ વ્યારા વગેરે ભાગોમાં છથી આઠ ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે સુરત વગેરે ભાગોમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમરેલીના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે ભાવનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે

અઠ્યાવીસમી જૂન પછી વરસાદી વહન જમવું આવશે પશ્ચિમ ઘાટમાં શરૂ થયેલું વરસાદી વહન અરબસાગરમાં જે કર્ણાટક ગોવા ઉપરાંત કોકણ આ ભાગમાં શરૂ થયેલું ભીષણ વરસાદી વહન મુંબઈ થઈને દક્ષિણ ગુજરાતમાં થઈને દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગમાં આવવાની શક્યતા રહેશે અને આ આ આ જે વહન છે એ પશ્ચિમ ઘાટમાં મુશળધાર વરસાદ કરશે કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે પરંતુ મુંબઈથી આગળ આગળ વધેલું આ છું પણ કોઈ કોઈ ભાગમાં કે વધુ જુલાઈ મહિનામાં ચોમાસુ જોર પકડશે વરસાદનું ભારેખમ વહન જોવા મળશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે અરબસાગરમાં લો પ્રેશર હાલ બની રહ્યું છે બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બની રહ્યું છે ભારતીય અતિભારે વરસાદની જેના પગલે શક્યતા વ્યક્ત કરાઈ છે કે જુલાઈ માસમાં એક ખમ વાહન આવી રહ્યું છે સાગરમાં બનતા લો પ્રેશરો ડિપ્રેશનો અને બંગાળ સાગરમાં બનતા ડિપ્રેશનો અને લો પ્રેશરો અને મધ્યમાં બનતા લો પ્રેશરો આ બંનેના કારણે વિશાખાપટ્ટનમાંથી જતું એક વાહન અને અરબ સાગરમાંથી વાહન આ બંને વાહનો એકબીજામાં ભરી જતા જબરજસ્ત વરસાદ થશે જુનાગઢના જૂનાગઢના વિસવદરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો વેકરિયા લાલપુર ગામમાં મોડી સાંજે વરસાદનું ઝેરતનું આગમન થયું સારા વરસાદથી ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો સારા વરસાદથી વેકરિયા ગામની નદીમાં પૂર આવ્યું હતું હજી પણ વાવણીલાયક વરસાદથી વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે વાવણી લાયક વરસાદની ખેડૂતોને હાલ આશરા બંધાય છે તો વિસાવદરમાં મોડી સાંજે ધોધમાર વરસાદનું આગમન થયું ભારે પવનની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હજી પણ ખેડૂતો સારા વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે વિસાવદરમાં મોડી સાંજે જે ધોધમાર વરસાદ થયો તેના પગલે ખેડૂતોમાં આશા બંધાઈ છે વાત કરીએ આ તરફ જે રીતે વરસાદી માહોલ જામ્યો છે અંબાજી અને હડાદની ગામમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે રાણપુર પાસેથી નદીમાં નવા નીરની આવક થઈ હોવાના સમાચાર છે ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે ચેકડેમ ઉપરથી વરસાદી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હડાદ નજીક આવેલા મંડાલી ગામે પણ વરસાદ જોવા મળ્યો વાત કરીએ અન્ય સમાચારોની તો જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે સુરતમાં અકસ્માત કર્યા બાદ કાર ચાલકે બુલેટને ત્રણ કિલોમીટર સુધી ઘસેડ્યું હતું કડોદરા નજીક બુલેટને અડફેટે લેતા બાઇક ચાલક રોડ પર પટકાયો હતો કારના બુલેટ પર બુલેટ ફસાતા કાર ચાલક પડવાના ડરથી માર પડવાના ડરથી તે ભાગ્યો હતો કડોદરા ચાર રસ્તા ક્રોસ કરી કામરેજ તાલુકાના ઉભેડ સુધી આ બુલેટને ઢસડી ગયો હતો બુલેટને કારથી ઢસણીને લઈ જતું આ વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અકસ્માતમાં બુલેટ ચાલકને સામાન્ય ઇજા પહોંચી પણ માહિતી છે કાર ચાલક સામે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે ઘટનાના જે દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કાર ચાલક જે બાઇકને ટક્કર મારી હતી તે બાઇકને ઘણા મીટરો સુધી તે ઢસણીને આ પ્રકારે લઈ જઈ રહ્યો છે જો કે માર પડવાના ડરથી તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો તો મહેસાણામાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે બહુચરાજીમાં ભરબજારે લુખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે દારૂના નશામાં બંને યુવાનો દાદાગીરી કરતા હોવાની સામે આવી છે મારામારીમાં પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાની માહિતી છે લુખાતત્વોના આતંકના સીસીટીવી પણ સામે આવ્યા છે બંને નશેડીઓને પોલીસે મેથીપાક પાક ચખાડ્યો છે બહુચરાજીના દયાનંદ કોમ્પ્લેક્સ પાસે ગણેશ દેરી આગળ આતંક બચાવ્યો હતો ત્યારે બહુચરાજી પોલીસે તાત્કાલિક ઘટના પહોંચી મેહુલ ઠાકોર અને કાના ઠાકોર નામના બેલુખા તત્વો જેલના કર્યા હતા મહેસાણાથી વધુ સમાચાર આવી રહ્યા છે વિદ્યાર્થી પર હુમલાને લઈને સમાચાર આવી રહ્યા છે આખર ગામના બસ સ્ટેશન નજીકની આ ઘટના છે મિત્રો સાથે સ્કૂલ જતા વિદ્યાર્થી પર હુમલો થયો સાહિલ રબારી અને સાહિલ રબારી ધોકા વડે વિદ્યાર્થીને માર માર્યો હોવાની માહિતી છે મહેસાણાથી ઘટનાના દ્રશ્યો સામે આવે જે રીતે માર મારવામાં આવ્યો હતું તેના સીસીટીવી પણ સામે આવ્યા છે બંને શખ્સો સામે હાલ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી છે વિદ્યાર્થી પર હુમલાની આ ઘટના કેદ થઈ છે સીસીટીવીમાં આખજ ગામના બસ સ્ટેશન નજીકની આ ઘટના હોવાનું સામે આવ્યું છે દ્વારકાના ભાણવડમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે ભાણવડમાં રખડતા શ્વાનને ક્રૂરતાપૂર્વક ધોકા વડે માર મારાતા શ્વાનનું મોત થયું છે શ્વાનને ત્રણથી ચાર શખ્સોએ પકડી ધોકા વડે બહેરહેમી માર મારતો આ વીડિયો પણ સામે આવ્યો વીડિયો વિડિયો જે છે તે ભાણવડના માર્કેટ યાર્ડ પાસેનું હોવાનું હાલ મનાઈ રહ્યું છે ઘટનાની જાણ થતાં પશુપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો બનાસકાંઠાથી વધુ સમાચાર છે થરાદ સાંચરોડ હાઇવે ઉપર બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે ટ્રકના સાઇડ ગ્લાસ અડી જતા બબાલ થઈ ડ્રાઈવરો વચ્ચેની બબાલ આ થતા ટ્રાફિક જામ પણ સર્જાયો સ્થાનિકોએ સમગ્ર મામલે થાળે પાડીને ટ્રાફિક દૂર કર્યો હતો વડોદરાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ટીએમસી સાંસદ સામે સીએમને પત્ર લખ્યો હોવાની માહિતી છે યુસુફ પઠાણ સામે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે પૂર્વ બીજેપી કોર્પોરેટર વિજય પવારે આ પત્ર લખ્યો છે લેન્ડ ગ્રેવિંગની ફરિયાદ દાખલ કરવાની માંગ કરાઈ છે જમીન પર કબજાનું ભાડું વસૂલ કરવાની માંગ કરાઈ છે મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક દબાણ દૂર કરવાના બદલે નોટિસ આપી